ને માત્ર આણંદમાં પરંતુ અનરાધાર વરસાદે નવસારી જિલ્લાના ખેડૂતોને પણ પાયમાલ કર્યા છે. સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકામાં પણ વરસાદે ભારે નુકસાન વેર્યું છે. મુખ્યત્વે ડાંગર સહિતના મોટાભાગના પાકને નુકસાન થયું છે. સર્વે પહેલાનું આ સત્ય જે અમે આપને બતાવી રહ્યા છીએ, બાજરી, મકાઈ, જુવાર, મગફળીમાં નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં 6 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. નવસારીમાં પણ ભારે વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. વાંસદા કે જે સંપૂર્ણ રીતે આદિવાસી વિસ્તાર છે, અહીં વસતા ખેડૂતો ડાંગરનો પાક મુખ્યત્વે લેતા હોય છે, પરંતુ ભારે વરસાદે ખેડૂતોનો પાકનો નાશ કરી મૂક્યો છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર ખેડૂતો માટે શું પગલાં લે છે, તેમને જે નુકસાન થયું છે તેનું કેટલું વળતર સરકાર ખેડૂતોને આપી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, કોઈ પણ જિલ્લામાં અત્યારે હાલ ખેડૂતો પાયમાલી ભોગવી રહ્યા છે. આ વર્ષે પડેલા અનરાધાર વરસાદે ખેડૂતોના પાકનો સોંત વાળી દીધો છે. 141% જેટલો વરસાદ આ વર્ષે પડ્યો છે, જેના કારણે મોટા ભાગના ખેડૂતના પાક ધોવાઈ ગયા છે. 13 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું મગફળીનું, જેનો પણ સોંત વળી ગયો છે. મગફળીના 60-70% પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. અને હવે વાત કરીએ રેલમ છેલની રાજનીતિ વિશે. દારૂબંધી પર હવે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આવી ગયા છે આમને સામને. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના દારૂબંધી પરના પડકારનો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જવાબ આપ્યો છે. ગેહલોતે ચેલેન્જ આપી છે કે જો વિજય રૂપાણીએ વાત સાબિત કરી બતાવે કે ગુજરાતમાં દારૂ નથી પીવાતો તો તે રાજનીતિને છોડી દેશે, અને જો તે સાબિત ન કરી શક્યા તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડવી પડશે. દારૂબંધી પર થયેલું દંગલ હવે વધારે જોર પકડી રહ્યું છે અને રાજનીતિ થઈ રહી છે રેલમછેલ. રાજસ્થાનમાં દારૂબંધી કરાવે અને કોઈ ઘરે દારૂ ન પીવાય એની ગેહલોત જો ચેલેન્જ સ્વીકારી અને આગળ વધે. અગર મેં શરાબ પીતે નહીં બેન, મને કહું ગલત હે તો સિદ્ધ કર દે, જ્યાં તો મેં રાજનીતિ છોડ દઉંગા એવો રાજનીતિ છોડ દે. દ્વારકામાં રાવલ નગરપાલિકા બની કોંગ્રેસ મુક્ત. વર્ષો બાદ સત્તામાં આવ્યું ભાજપ. પબુભા માણેકે 9 નગરસેવકોનો કેસરિયો કરાવ્યો અને હવે અહીં જોવા મળશે ભાજપની સત્તા. અહીં વર્ષોથી કોંગ્રેસની સત્તા હતી, કોંગ્રેસ શાસિત હતી આ નગરપાલિકા, પરંતુ હવે અહીં ભાજપનો કેસરિયો લહેરાયો છે. પબુભા માણેકે 9 જેટલા નગરસેવકોને કેસરિયો કરાવ્યો છે, ત્યારે હવે આ નગરપાલિકા પર ભાજપનું શાસન રહેશે. ગઢડા મંદિરના પાટોત્સવ પહેલા વિવાદ સર્જાયો છે. સાંખ્ય યોગીની બહેનોએ ઓરડાને તાળા મારી દીધા છે. ભગવાનના ઓરડાને સાંખ્ય યોગીની બહેનોએ તાળા મારી દીધા છે. આચાર્ય પક્ષની બહેનોએ ઓરડાને તાળા માર્યા છે. રાકેશ પ્રસાદ મહારાજ આવે તે પહેલા જ આ વિવાદ સર્જાયો છે. મંદિરમાં બહેનો વચ્ચે જ્યારે બબાલ થઈ અને તેમણે ભગવાનના ઓરડાને તાળા મારી દીધા છે. આચાર્ય પક્ષની બહેનો દ્વારા ભગવાનના ઓરડાને તાળા મારી દેતા વિવાદ વધુ વકર્યો છે. સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઈનું મોત નીપજ્યું. અનિલભાઈ સંઘવીનું મોત થતા મુખ્યમંત્રીએ આ બાબતની નોંધ લીધી. અનિલ સંઘવીને શ્વાસની તકલીફ હોવાથી એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો, પરંતુ 108:45 સુધી મોડી પહોંચતા મુખ્યમંત્રીના ભાઈનું મોત નીપજ્યું. પરિવારજનોએ 108ની બેદરકારીને કારણે મૃત્યુ થયું હોવાનું જણાવતા તુરંત મુખ્યમંત્રીએ કલેક્ટરને આ અંગે તપાસ કરવા અને ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું ન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપી. છીએ આરોગ્ય વિભાગ સાથે અને પ્રિન્સિપલ સેક્રેટરી મેડમ સાથે પણ વાત થઈ છે, કમિશનર સર સાથે પણ વાત થઈ છે. એટલે ડિટેલ તપાસ માટે આદેશ પ્રિન્સિપલ સેક્રેટરી મેડમ તરફથી RDDને આપવામાં આવેલ છે. એટલે એ તપાસ રિપોર્ટ આવશે ત્યારે ડિટેલમાં આપણને ખબર પડશે. સુરતની કિરણ હોસ્પિટલ વિવાદમાં આવી. મા કાર્ડ અને આયુષ્માન ભારત યોજનાના નામે દર્દીઓ પાસેથી લેવામાં આવતા હતા ગેરકાયદે પૈસા.
સમગ્ર મામલે સરકારે તપાસના આદેશ આપ્યા બાદ હવે આ હોસ્પિટલ પાસે આ યોજનાનો લાભ નહીં રહે. હોસ્પિટલ પર મા કાર્ડ અને આયુષ્માન ભારત યોજનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળી રહે તે માટે મા કાર્ડ અને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના દ્વારા સારવાર આપવામાં આવે છે. પરંતુ કેટલીક હોસ્પિટલ આજે પણ પોતાની મનમાની કરે છે ત્યારે હાલ આ હોસ્પિટલને યોજનાના લાભમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે. સરકારશ્રીનો 7 તારીખે રાત્રે 8 વાગે અમને એક મેલ મળ્યો છે. એના અનુસંધાને 8 તારીખથી કોઈ પણ પેશન્ટ મા યોજના કે આયુષ્માન ભારત એમના નીચે રજીસ્ટર કરવાના નથી એવો લેટર છે. પણ મા યોજના અને આયુષ્માન યોજના હેઠળ અત્યારે કિરણ હોસ્પિટલમાં લાભ મળી શકે તેવું નથી.